અનેક વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 ગણિત ગમતમાં ચેપ્ટર બીજો સંખ્યાની ગમત ભણી રહ્યા હતા. એમાં આપણે હું કોણ છું અને સંખ્યા સાથે જોડો ત્યાં સુધી છે આપણે ભણી ગયા હતા. હવે આપણે આગળ જોઈશું. આ કેટલા છે? જો તમને અહીંયા કને પૈસા આપ્યા છે અને અમુક વસ્તુ આપી છે, બરાબર છે. આપણે એને ગણતરી કરી અને ખાલી જગ્યા છે આ એમાં પૂરવાના છે કે કેટલા રૂપિયા છે. પહેલાંમાં રૂપિયા છે તો આપણે એની કાઉન્ટ કરશું, બરાબર. જો પહેલાં 100 ની તમને બે નોટ આપી છે. 100 + 100 કેટલા થશે? 200 થયા. હવે તમને 10 10 ની 4 નોટ, 10 10 ની 4 નોટ એટલે કેટલા થયા? તો કે 40 રૂપિયા. 100 ની 2 નોટ એટલે 200, અને 10 10 ની 4 નોટ એટલે કે 40. ટોટલ થયા રૂપિયા 240. ખાલી જગ્યામાં આવશે 240 રૂપિયા. હવે તમને કીધું છે બીજું, સળીઓ. તો સળીઓ આપણાને ગણવાની છે. જો પહેલાંમાં 100 છે, બીજામાં 100, ત્રીજામાં 100, ચોથામાં 10. તો 100 + 100 + 100 એટલે કેટલા થયા? કે 300. એનામાં આપણે 10 પ્લસ કરીશું તો કે 300 ને 10. હવે જે બીજી આ સળી તમને દેખાય છે એ અલગ આપી છે, એને આપણાને કાઉન્ટ કરવાની છે કે કેટલી છે. તો ગણશું આપણે. 1 2 3 4 5 6 7 8 ને 9. ટોટલ કેટલી છે? 9. તો 100 + 100 + 100 + 10 + 9 એટલે જવાબ આવશે 319. કેટલા આવશે? 319 સળીઓ છે. એના પછી જોઈએ તો કે બ્લોક કીધા છે તમને ગણવાના. તો પહેલાં 100 છે, પછી 100 છે, એના પછી 10 છે એટલે કે 100 + 100 + 10 એટલે કે 100 ને 100 થાય 200. એમાં આપણે 10 + કરીશું તો કે 200 ને 10, અને બાકીના 2 છે જો સાઈડમાં આપ્યા છે એક્સ્ટ્રા, એટલે 100 + 100 + 10 + 2 એટલે કે 212. કેટલા આવશે? 212 લોક છે. એના પછી છે મણકા. મણકા છે એ કાઉન્ટ કરવાના છે. આ જે મણકા તમને દેખાય છે, જો આ એક મોટી માળા છે, આ 3 નાની માળા, અને સાઈડમાં છે બીજા મણકા. આ બધાને આપણે એક એક કરીને ગણતરી કરવાની રહેશે. તો એમાં ટોટલ આવશે 118 મણકા છે. આ માળામાં, આ મોટી માળામાં, નાનકડી 3 માળાઓમાં, અને સાઈડમાં જે દીધા છે વધારાના મણકા ત્યાં કને. હવે છેલ્લે છે રૂપિયા. તો જો 100 ની કેટલી 3 નોટ છે અહીંયા કને? 100 ની 3 નોટ છે. 10 10 ની 2 નોટ દીધી છે. 100 ની 3 10 ની 2 એટલે કે 100 + 100 + 100 3 થઈ ગઈ 300 + 10 + 10 એટલે કે 20 320. તો લાસ્ટ ખાલી જગ્યાનો જવાબ છે 320. જો વિદ્યાર્થી મિત્રો, હવે નીચે તમને એક ઉખાણો પૂછ્યો છે. હું કોણ છું તમારે કહેવાનું છે. નથી કોઈ સૌથી મોટી સંખ્યા, ગમે તે લઈ લ્યો સંખ્યા. ઉમેરો મને તો મળે પછીની સંખ્યા, યાદ રાખો મને જો ગણવી હોય સંખ્યા. જો કહે છે કે એ નથી મોટી સંખ્યા, બરાબર. એ કહે છે કે નથી હું મોટી સંખ્યા, તમે મને ગમે તે સંખ્યામાં પ્લસ કરો તો એની કિંમત છે એ વધી જાય, બરાબર. એ કોઈ મોટી સંખ્યા છે નહીં, પણ તમે કોઈ પણ સંખ્યામાં એને પ્લસ કરો તો સંખ્યાની કિંમત છે ઘટી જાય અને એક રકમ આગળ જાય, બરાબર. એના પછીની રકમ મળે. એક્ઝામ્પલ તરીકે આપણે 2 લીધા, 2માં આપણે 1 પ્લસ કરશું તો 3 થઈ જશે, 3માં 1 પ્લસ કરશું એટલે કે 4, 4માં 1 પ્લસ કરશું એટલે કે 5. તો જવાબ આવશે 1, બરાબર. 1ને તમે સંખ્યામાં ઉમેરશો તો એના પછીની સંખ્યા તમને મળી જશે, બરાબર. તો આજે આપણે આટલું ભણ્યા. હવેનું આપણે નેક્સ્ટમાં ભણશું. થેન્ક યુ.